हेलो, गुड मॉर्निंग स्टूडेंट्स, केम छो बधा? मजा में ने? आजना ऑनलाइन विडियो में हूँ पूजा भट्ट तमारू हार्दिक स्वागत करूँ छू। बाळको, अगाउना विडियो नी अंदर आपणे चार यूनिट कम्प्लीट करिया, हवे आजे आपणे यूनिट 5 एटले के इंग्लिश प्लस तेनो अभ्यास आजे करीशुं। हवे बाळको, तमे जाणो छो प्लस एटले के शुं? तो के उमेरवुं, सरवाळो करवो। એટલે કે ઇંગ્લિશ પ્લસ, તમે કાંઈ પણ વસ્તુ લેવા જાઓ તો તેમાં તમારે શું કરવું પડતું હોય છે? તો કે ગણતરી કરતી હોવી જોઈએ છે। દેખો, પાસે આપણે પૈસા લીધા હોય, પાછા એને ગણીને પાછા દેવા, તે વસ્તુ કંઈ ખરીદવા જાય તો વસ્તુ આપણે ખરીદી ત્યારે આપણે શોપકીપરને પાસે વસ્તુ ખરીદી છે ત્યારે આપણે એને બદલામાં એ આપણને વસ્તુ આપે ને આપણે એને પૈસા આપી છીએ। તો જે લેવડ દેવડ ગણતરી કરતા હોઈએ છીએ તેમાં આપણને સરવાળાની અને બાદબાકીની આવી બધી જરૂર પડતી હોય છે। તો બાળકો, તમે બધા, હું આશા રાખું છું અત્યારે ટેક્સ્ટ બુક લઈને અને સરસ રીતે સમજવા બેસી જ ગયા હશો। તો એમાં એક્ટિવિટી 1 છે, વર્ક ઇન પેર એક ઓર રોલ ઇચ અન ડાયલોગ। તમને ડાયલોગ સરસ મજાનો આપવામાં આવેલો છે, જે ઈશા અને શોપકીપર, એટલે કે ઈશા નામની એક છોકરી છે અને શોપકીપર એટલે કે દુકાનદાર છે। ઈશા વોન્ટ્સ ટુ મેક અ ફિંગર પપેટ્સ, પપીટ્સ, ઈશાને આંગળીની પપીટ્સ એટલે કે કઠપૂતળીઓ બનાવી છે। ફિંગર એટલે આંગળીઓ, આંગળીની શું બનાવી છે બાળકો? તો કે કઠપૂતળી। સી નીડ સમ મટીરિયલ્સ, તેથી તેણી શું કરવા, તેને માટે સમ એટલે કે થોડીક સામગ્રીઓ જરૂર છે। સી ઇઝ એટ સ્ટેશનરી શોપ, તે ક્યાં જાય છે? સ્ટેશનરી શોપ એટલે કે સ્ટેશનરીની દુકાનમાં જાય છે। શોપકીપર છે, શોપકીપર કહે છે વોટ ડુ યુ વોન્ટ, તારે શું જોઈએ છીએ, એટલે કે દુકાનદાર ઈશાને પૂછે છે બેટા તારે શું જોઈએ છે, ત્યારે ઈશા જવાબ આપે છે આઈ વોન્ટ કાર્ડ પેપર, કલર પેન્સિલ, અ પેર ઓફ સીઝર એન્ડ અ ગ્લુ બોટલ્સ। શું કહે છે? તો કે આઈ વોન્ટ, મને કાર્ડ પેપર્સ જોઈએ છીએ, પછી કલર પેન્સિલ જોઈએ છીએ, અ પેપર ઓફ સીઝર્સ એટલે કે કાતર, અને એક ગ્લુ એટલે કે ગુંદર, ગુંદરની બોટલ એટલે કે સીસી જોઈએ છીએ। તો બાળકો, કાર્ડ પેપર એટલે કે રંગીન જે કાગળ હોય તેમાંથી એને શું કરવું છે? તો કે અલગ અલગ કલરવાળી પેન્સિલ, કાતર અને ગુંદરની સીસી જોઈએ છીએ। વસ્તુ આવી રીતના તેને કઠપૂતળી બનાવી છે તેના માટે। શોપકીપર છે, શોપકીપર કહે છે હાઉ મેની કાર્ડ્સ પેપર ડુ યુ વોન્ટ, હાઉ મેની કાર્ડ્સ પેપર, હાઉ મેની એટલે કે કેટલા, તારે કેટલા કાર્ડ્સ પેપર જોઈએ છીએ? તો ઈશા જવાબ આપે છે ઈશા ટુ એટલે કે બે। શોપકીપર છે, શોપકીપર કહે છે હાઉ મેની કલર પેન્સિલ્સ ઈ ડુ યુ વોન્ટ, એટલે કે તારી કેટલી કલર પેન્સિલો જોઈએ છીએ? તો ઈશા જવાબ આપે છે 3 બ્લેક, રેડ એન્ડ યલો, એટલે કે 3 જોઈએ છે। કયા કયા રંગની? તો કે બ્લેક એટલે કે કાળી, રેડ એટલે કે લાલ, યલો એટલે કે પીળી, તો 3 એને એવી રીતના પેન્સિલ જોઈએ છીએ। શોપકીપર છે, શોપકીપર કહે છે હિયર ધેર આર, આ રહી, શોપકીપર એટલે કે દુકાનદાર એને કહે છે કે આલે આ રહી। ઈશા ઓલ્સો અ ગ્લુ બોટલ એન્ડ એટલે કે અને ગુંદરની સીસી પણ 15 ml એન્ડ 100 ml એટલે કે 100 ml એટલે કે 100 ml અને 50 ml બોટલ, ઈશા 50 ml, શું કહે છે તારે કેટલા ml બોટલ જોઈએ છે, 50 ml બોટલ જોઈએ છે કે 100 ml બોટલ જોઈએ છે? શોપકીપર ફાઇન, હિયર ઇટ ઇઝ, હા સારું, આ રહી, આ લે, ટેક ધેમ એટલે કે લે। ઈશા સેઝ અંકલ હાઉ મચ ઇઝ ધ બિલ, અંકલ એટલે કે કાકા, હાઉ મચ એટલે કે કેટલું, કેટલું બિલ થયું? પછી ઈશા એને કહે છે, તો શોપકીપર સેઝ 80 rupees, હિયર ઇઝ યોર બિલ, 80 rupees એટલે કે 80 rupees, હિયર ઇઝ એટલે કે આ રહ્યું તારું બિલ। ઈશા સેઝ, ઈશા કહે છે હિયર ઇઝ ધ મની એટલે કે આ રહ્યા તારા પૈસા, પ્લીઝ કાઉન્ટ ધ મની, મહેરબાની કરીને તું પૈસા ગણી લે, શોપકીપર થેન્ક યુ એટલે કે આભાર। સમજાણું બાળકો? તો આપણે દુકાનદાર પાસે વસ્તુ લેવા જઈએ ત્યારે ગણતરી કરતા હોઈએ છીએ, પૈસા એને આપી પછી દુકાનદાર આપણને વધે એ પૈસા આપણને પાછા આપતા હોય છે। તો અહીંયા આપણે ગ્રામરનો ટોપિક એવો હાઉ મેની અને હાઉ મચ આમાંથી શીખી ગયા। અગાઉના આપણે જ્યારે સ્કૂલે આવતા હતા ત્યારે પણ આપણે હાઉ મેની અને હાઉ મચ ગ્રામરનો ટોપિક આપણે શીખી ગયા હતા। પ્રવાહી વસ્તુ માટે હાઉ મચ અને જ્યારે આપણે કંઈક બી ગણતરી કરવી હોય ત્યારે હાઉ મેનીનો ઉપયોગ થાય છે। તો ચાલો બાળકો, આપણે હવે મેઇન એક્ટિવિટી એટલે કે
યુનિટની એક્ટિવિટી તો યુનિટની મેઇન એક્ટિવિટી આપણે જોઈએ બાળકો તો એક્ટિવિટી 2 છે રીડ અ એન્જોય અહીંયા આપણને ડાયલોગ વિધિન અ ડાયલોગ એટલે કે સંવાદ આપેલો છે એની અંદર એક સંવાદ આવતો હોય તેવી વાત કરેલી અહીંયા છે તો હવે અહીંયા આપણે જોઈએ તો સરસ મજાનું એક ગામનું ચિત્ર દેખાય છે ત્યાં બે ફ્રેન્ડ્સ એટલે કે બંને ફ્રેન્ડ હોય છે એક ધનુષ હોય છે ને એક રાઘવ નામના બે બાળક હોય છે તો એના વિશેની આખી અસલ સરસ મજાની સ્ટોરી આપેલી છે તો ચાલો બાળકો આપણે સમજીએ ધનુષ એન્ડ રાઘવ આર બેસ્ટ ફ્રેન્ડ ધનુષ અને રાઘવ બંને પાકા મિત્રો છે ધે આર સ્ટડીંગ ઇન ક્લાસ 8 તમારી જેમ જ તે 8 એટલે કે 8મા ધોરણમાં અભ્યાસ કરે છે લાઈક યુ ટુડે ઇઝ અ સન્ડે ટુડે ઇઝ સન્ડે આર બોથ આર ઓન ધ પ્લેગ્રાઉન્ડ બોથ એટલે કે સાથે બંને બંને સાથે રમતના મેદાનમાં પર છે એટલે કે આજે શું છે ટુડે સન્ડે એટલે કે રવિવાર છે આજે રવિવાર છે અને બંને ક્યાં છે તો કે રમતના મેદાન ઉપર છે રાઘવ આઈ એમ હંગ્રી શું કહે છે રાઘવ મને હંગ્રી એટલે કે ભૂખ લાગી છે લેટ્સ ગો ટુ માય અંકલ્સ હોમ આપણે ચાલ લેટ્સ ગો ચાલ આપણે મારા કાકાના ઘરે જઈએ ઇટ અ જસ્ટ નેક્સ્ટ ટુ ધીસ સ્ટ્રીટ સે ધનુષ તે આ શેરીની બાજુમાં જ છે સ્ટ્રીટ એટલે કે સ્ટ્રીટ શેરી શેરીની બાજુમાં જ છે આવું કોણ કહે છે ધનુષે કહ્યું ધનુષ કહે છે યે આઈ નો ઇવન આઈ રિમેમ્બર ધ ટેસ્ટ ઓફ યોર અંકલ્સ ડીશ શું કહે છે યસ આઈ નો હા મને ખબર છે ઇવન આઈ રિમેમ્બર ધ ટેસ્ટ મને તારા અંકલ એટલે કે કાકાની વાનગીનો સ્વાદ પણ શું છે તો કે યાદ છે રિયલી ખરેખર આવું ધનુષ કહે છે રિયલી ધનુષ હી ઇઝ અ વેરી ગુડ કુક રાઘવ રિપ્લાઈડ મને એટલે શું કહે છે ખરેખર ધનુષ તેઓ ખૂબ જ સારી એવી શું બનાવે છે રસોઈ કુક એટલે કે રસોઈ બનાવે છે ગુડ કુક એટલે કે સારી રસોઈ બનાવે છે આવું રાઘવ બોલ્યો રિપ્લાઈડ એટલે કે રિપ્લાય કરવો બોલવું કહેવું ધે વેર ઓન ધેર વે ટુ ધનુષ અંકલ્સ હોમ તેઓ ધનુષના કાકાના ઘર તરફ જઈ રહ્યા હતા ધે વેન્ટ પાસ્ટ અ ટી સ્ટોલ રેડિયો ભીંડી વોઝ ઓન તેઓ શું તો કે ત્યાં પોતાના ધનુષના કાકાના ઘર તરફ જઈ રહ્યા હતા ત્યાં એક ટી સ્ટોલ એટલે કે ચાની એક દુકાન ચાની દુકાન પાસેથી ત્યાં પસાર થઈ રહ્યા હતા ત્યાં રેડિયો ભીંડી ચાલતું હતું સેવ મની વિથ અવર બેંક એન્ડ સિક્યોર યોર ફ્યુચર સચ વોઝ એનાઉન્સમેન્ટ ઓન રેડિયો ભીંડી તો કે આ રેડિયો ભીંડી ચાલતું હતું તે શું કહે છે બેંક એકાઉન્ટ એટલે કે જ્યાં એનાઉન્સમેન્ટ થતું હતું જ્યાં જાહેરાતો બોલાતી હતી તે અમારી બેંકમાં ખાતું ખોલાવીને પૈસા તમે શું કરો મનીને બચાવો સેવ કરો બચાવો અને તમારું ફ્યુચર એટલે કે ભવિષ્યને સુરક્ષિત કરો એવું રેડિયો ભીંડીની અંદર આવી આવી જાહેરાતો આવતી હતી રાઘવ આઈ વોન્ટ ટુ ઓપન એન એકાઉન્ટ ઇન બેંક સેડ ધનુષ રાઘવ આઈ વોન્ટ ટુ ઓપન એટલે કે મારે બેંકમાં ખાતું ઓપન એટલે કે ખોલાવવું છે આવું ધનુષે સેડ ધનુષ ધનુષે કહ્યું વાય રાઘવ આસ્ક એટલે કે વાય કેમ આસ્ક એટલે પૂછવું રાઘવે પૂછ્યું બીકોઝ આઈ હેવ સેવડ સમ પોકેટ્સ મની બીકોઝ કારણ કે મેં પોકેટ મની એટલે કે હાથ ખર્ચીના થોડા પૈસા બચાવ્યા છે આઈ વોન્ટ ટુ ડિપોઝિટ ઇટ મારે તે ડિપોઝિટ એટલે કે તે જમા કરાવવાના છે ઇટ્સ અ ગુડ આઈડિયા તે એક સારો એવો વિચાર છે આઈડિયા એટલે વિચાર આઈ ઓલ્સો વોન્ટ એકાઉન્ટ ટુ બી ઓપન્ડ આઈ વિલ બી ઓલ્સો ગો મારે પણ એક ખાતું ખોલાવવું છે વિલ ગો ટુગેધર ધનુષ સેડ શું કહે છે પણ આપણે ગો ટુગેધર એટલે કે બંને સાથે આપણે સાથે જઈશું આવું રાઘવ બોલ્યો શું કરાવવા માટે સાથે જશું તો કે આ ખાતું ખોલાવવા માટે ચલો ત્યાર પછી બાળકો એના પછીના પેજ નંબર ઉપર ત્યાર પછી છે ડુ યુ નો ધ એડ્રેસ ઓફ ધ
बैंक अने बैंकनु एड्रेस एटले के सरनामु खबर छे राघव आस्क्ड राघव आउ राघवे पूछ्यू नो बट माय फाधर हेज एन एकाउंट विथ द बैंक ही एडेड इट्स अ नेशनलाइज्ड बैंक શું કહે છે તો કે નો ના બટ માય ફાધર પણ તે બેંકમાં એટલે કે એકાઉન્ટ જે પોતાનું છે એકાઉન્ટ બેંકની અંદર તો કે બેંકમાં માય ફાધર એટલે કે મારા પિતાનું પણ શું હાલે છે ખાતું છે હી એડિટ તેણે ઉમેર્યું તે એક કેવી નેશનલાઇઝ બેંક એટલે કે એક રાષ્ટ્રીયકૃત બેંક છે ફાઇન ધેન વેન સેલ વી ગો ધેર રાખવ આસ ફાઇન એટલે કે સરસ તો પછી આપણે ત્યાં ક્યારે જશું આવું કોણ પૂછે છે તો કે રાઘવ આસ રાઘવે પૂછ્યું વી સેલ ગો ધેર ઓન નેક્સ્ટ ટ્યુઝડે ટ્યુઝડે એટલે કે મંગળવારે આપણે આવતા નેક્સ્ટ ટ્યુઝડે એટલે કે આવતા મંગળવારે ગો ધેર ત્યાં જઈશું ક્યાં જશું ક્યાં જવાની વાત કરે છે બાળકો તો કે બેંકની અંદર ખાતું ખોલાવવાની કઈ બેંકમાં ખાતું ખોલાવ્યું તો કે એના પિતાનું ખાતું માય ફાધર એટલે કે મારા પિતાનું ખાતું નેશનલાઇઝ્ડ બેંક છે રાષ્ટ્રીયકૃત બેંક તેની અંદર ખોલાવેલું છે ધનુષ્ડ રિપ્લાઈડ ધનુષે આવો રિપ્લાઈડ એટલે કે ઉત્તર આપ્યો બટ હુ વિલ હેલ્પ અસ ઓપનિંગ એન એકાઉન્ટ રાઘવ આસ્ક પણ ખાતું ખોલાવવામાં આપણે કોણ મદદ કરશે આવું રાઘવે પૂછ્યું માય અંકલ વિલ કમ વિથ અસ ધનુષ સેડ માય અંકલ એટલે કે મારા કાકા આપણી સાથે કમ વિથ અસ એટલે કે આપણી સાથે આવશે આવું ધનુષે કહ્યું ધે એન્ટર્ડ ધ હાઉસ તેઓ ઘરની અંદર પ્રવેશે છે અંકલ્સ મનુભાઈ વોઝ રીડિંગ ધ ન્યૂઝ પેપર મનુ કાકા એટલે કે છાપું વાંચી રહ્યા છે તમે ચિત્રની અંદર જુઓ છો તે ધનુષ અને રાઘવ પોતાના કાકાના ઘરે આવે છે ત્યાં એના કાકા તો કે ન્યૂઝ પેપર એટલે કે છાપું વાંચી રહ્યા છે હેલો અંકલ વી વોન્ટ એકાઉન્ટ ટુ બી ઓપન્ડ વિથ અ બેંક હેલો કાકા અમારે બેંકમાં ખાતું ખોલાવવું છે વી નીડિડ યોર હેલ્પ ધનુષ રિપ્લાય એટલે કે અમને તમારા મદદની જરૂર છે આવું ધનુષે કહ્યું શ્યોર આઈ વિલ હેલ્પ યુ શ્યોર એટલે કે ચોક્કસ આઈ વિલ હેલ્પ યુ હું તમને મદદ કરીશ આઈ વિલ ઓલ્સો કમ વિથ યુ ટુ ધ બેંક અસેટ મનુભાઈ હું તમારી સાથે તો કે એટ ધ બેંક બેંકની અંદર આવીશ આવું મનુભાઈએ કહ્યું આફ્ટર સમટાઇમ્સ રાઘવ સ્વિચ ઓન ધ ટેલિવિઝન આફ્ટર સમટાઇમ્સ એટલે કે થોડા સમય બાદ રાઘવે સ્વિચ્ડ ઓન ધ ટેલિવિઝન એટલે કે રાઘવે ટીવી એટલે કે ટેલિવિઝન ચાલુ કર્યું ધેર વોઝ એન એનાઉન્સમેન્ટ ઓન ધ સ્ક્રીન ત્યારે સ્ક્રીન ઉપર એક જાહેરાત આવી ગઈ એટલે કે તમે જોઈ શકો છો તે સ્ક્રીનની ઉપર તે જાહેરાત દેખાય છે તે ડોનેટ ઓ પ્લસ બ્લડ ઇમિડિયેટલી એટલે કે ડોનેટ એટલે કે રક્ત લોહી લેવાની જરૂર છે ડોનેટ કરવું હોય તો અહીંયા આપેલું છે જો અહીંયા કોન્ટેક નંબર આપેલા છે વોટ ઇઝ અ ઓ પોઝિટિવ અંકલ ધનુષ આસ્ક કાકા ઓ પોઝિટિવ શું છે આવું એને ઓ પોઝિટિવ વાંચ્યું એવું પૂછે છે પ્રશ્ન કરે છે તે ધનુષે પૂછ્યું એના કાકાને ઇટ ઇઝ ધ નેમ ઓફ ધ બ્લડ ગ્રુપ સેડ મનુભાઈ ઇટ ઇઝ તે બ્લડ ગ્રુપ એટલે કે લોહીના એક પ્રકારનું નામ છે આવું મનુભાઈએ કહ્યું વાય ડુ ધે નીડ બ્લડ અંકલ આસ્ડ ધનુષ વાય તમને ડુ ધે નીડ બ્લડ તેમને લોહીની જરૂર શા માટે છે અંકલ એટલે કે કાકા આવું ધનુષે પૂછ્યું પરહેપ્સ સમ વન નીડ્સ ઇટ કદાચ કોઈને તેની જરૂર છે ધેર મે બી સર્જરી સેડ મનુભાઈ તે કદાચ કોઈ શસ્ત્રક્રિયા સર્જરી એટલે શસ્ત્રક્રિયા હશે આવું મનુભાઈએ કહ્યું રાઘવને સમજા ધનુષને સમજાવ્યું તે પરે કદાચ કોઈને તેના લોહીની જરૂર હશે એટલે આવું તે કહે છે બટ અંકલ વાય ડોન્ટ યુ હેલ્પ ધેમ રાઘવ આસ પણ કાકા તમને શા માટે તેમને મદદ નથી કરતા આવું રાઘવે પૂછ્યું તે કાકા તો તમે શું કામ મદદ નથી કરતા નો આઈ કેન નોટ ના હું તેને મદદ ન કરી શકું બીકોઝ માય બ્લડ ગ્રુપ ઇઝ બી પ્લસ અંકલ રિપ્લાય
कारण के बिकॉज कारण के माय ब्लड એટલે કે મારું જે લોહી છે મારું ગ્રુપ તે બી પ્લસ છે આવું કાકાએ રિપ્લાય એટલે કે ઉત્તર આપ્યો અંકલ નાઉ ધીસ ઇઝ ધ ટાઈમ ફોર અવર કાર્ટૂન શો એટલે કે કાકા હવે આ સમય અમારા કાર્ટૂન શોનો છે હવે શું જોવું છે એને તો કે કાર્ટૂન શો રાઘવ એન્ડ આઈ નેવર મિસ ઇટ રાઘવ અને હું તે કદી ચૂકતા નથી અમારો એ સમય થઈ ગયો કાર્ટૂન જોવાનો કેન વી વોચ ઇટ શું અમે તે જોઈ શકીએ સેડ ધનુષ આવું ધનુષે કહ્યું ઓફકોર્સ હા ચોક્કસ ઇન ધ મેન વાઇલ આઈ વીલ પ્રિપેર સમ સ્નેક્સ ફોર બોથ ઓફ યુ હા ચોક્કસ મીન વાઇલ તે દરમિયાન આઈ વીલ પ્રિપેર હું તમારા બંને માટે તૈયાર કરું શું સ્નેક્સ ફોર બોથ ઓફ યુ બોથ એટલે કે બંને માટે શું સ્નેક્સ એટલે કે નાસ્તો બનાવું છું બોથ ધ બોયઝ અંકલ્સ યુ આર સચ અ કેરિયર પર્સન્સ રાઘવ છે અંકલ એટલે કે કાકા તમે કેવા કેરિયર પર્સન એટલે કે માયાળું વ્યક્તિ છો આવું રાઘવ બોલ્યું બોથ ધ બોય વોચ ધ કાર્ટૂન શો એન્ડ એડેડ ધ મનુભાઈ કમ વિથ ધ સ્નેક્સ બોથ ધ બોયઝ એટલે કે બંને છોકરાઓ કાર્ટૂન શો જોઈ રહ્યા છે એટલે કે શો જોયો શો એટલે કે શો પૂરો થયો અને મનુભાઈ નાસ્તો લઈને આવ્યા ડીડ યુ એન્જોય ધ કાર્ટૂન શો અંકલ આસ એટલે કાકાએ પૂછ્યું શું તમે કાર્ટૂનનો શો માણ્યો યસ વી ડીડ હા અમે માણ્યો હિયર યોર સ્નેક્સ હેવ ધેમ એન્ડ ધ ટેલ મી સો હાઉ ધે આર હિયર આર યોર સ્નેક આ રહ્યો તમારો નાસ્તો હેવ ધેમ એન્ડ ટેલ મી હાઉ ધેર આર તે તમે નાસ્તો ખાઓ અને મને કહો તે કેવો છે આવું કોણ પૂછે છે તો કે એના અંકલ કાકાઓ કાકાજીયા તેના તે પૂછે છે તે નાસ્તો કેવો છે તે મને જણાવો ત્યાર પછી જે ડિલિશિયસ એઝ ઓલવેઝ બોથ સેડ આફ્ટર ટેસ્ટિંગ ધ સ્નેક્સ ડિલિશિયસ એઝ ઓલવેઝ ઓલવેઝ એટલે કે હંમેશને મુજબ તે કેવો છે સ્વાદિષ્ટ છે બોથ સેડ આફ્ટર ટેસ્ટિંગ અ સ્નેક નાસ્તો ટેસ્ટ કરવો એટલે કે ચાખ્યા પછી બંને બોલ્યા બંને ચાખીને નાસ્તો શું કહે છે ટેસ્ટફુલ એટલે કે સ્વાદિષ્ટ છે થેન્ક યુ માય ચિલ્ડ્રન એટલે કે તમારો આભાર મારા બાળકો એન્જોય ધ સ્નેક્સ એટલે કે નાસ્તાની મજા લો આઈ રીડ ધ ન્યૂઝ પેપર અને હું છાપું વાંચીશ તમે બંને મિત્ર છે એ નાસ્તો કરો અને નાસ્તાની મજા લો ત્યાં સુધીમાં હું શું મનુભાઈ કહે છે ન્યૂઝ પેપર એટલે કે છાપું વાંચું મનુભાઈ રીડ ધ ન્યૂઝ પેપર મનુભાઈ છાપું વાંચે છે હિયર્સ બોય હે બોયઝ હિયર ઇઝ અ ઇન્ટરેસ્ટિંગ ન્યૂઝ ફોર યુ સેડ મનુભાઈ શું કહે છે તે કે હે છોકરાઓ હિયર ઇઝ અહીં તમારા માટે રસપ્રદ એવા ઇન્ટરેસ્ટિંગ એટલે કે રસપ્રદ ન્યૂઝ એટલે કે સમાચાર છે મનુભાઈએ કહ્યું વોટ ઇઝ ઇટ તે શું છે આવું છોકરાઓ પ્રશ્ન કહે છે ધનુષ આજ એટલે કે ધનુષે પૂછ્યું રીડ ઇટ ઇ યોર સેલ્ફ રિપ્લાઇડ મનુભાઈ રીડ ઇટ યોર સેલ્ફ એટલે કે તમે જાતે જ તે વાંચો રીડ કરો એમ મનુભાઈએ ઉત્તર આપ્યો એટલે કે જવાબ આપ્યો બોથ રીડ એન્ડ એડવર્ટાઇઝમેન્ટ તે બંને એક જાહેરાત વાંચે છે બંને બાળક છે રાઘવ અને ધનુષ છે બંને જાહેરાત આ એડવર્ટાઇઝ આવી છે તે જ વાંચે છે તો અહીંયા તમે એડવર્ટાઇઝ જોઈ શકો છો એક્ઝામની અંદર આ એડવર્ટાઇઝમાંથી પ્રશ્નોના જવાબ પણ પૂછાતા હોય છે યંગ વર્લ્ડ ઓન ધ સ્પોટ પેઇન્ટિંગ કોમ્પિટિશન એક છે મેજિક ઓફ હેન્ડ્સ એટલે કે હાથના જાદુથી કરામતથી પછી એની ડેટ એટલે કે ક્યાં સુધીનો છે ઝોન એટલે કે સાઉથ એરિયા નોર્થ એરિયા અને મિડલ વચ્ચેનો વેસ્ટ ને એવી રીતના બધા આપેલા છે પછી તેના પ્લેસ એટલે કે સ્થળના નામ આપેલા છે તેનો ટાઈમ શું છે તે આપેલું છે ધેમ સેવ એન્વાયરમેન્ટ્સ અને સેવ વોટર એ બધી થીમ આપેલી છે એના વિશેનું ડ્રો કરવાનું છે પછી એના ઉપરથી એને પ્રાઇઝ એટ્રેક્ટિવ પ્રાઇઝ અને વિન જે વોન જીતે છે તેને આપેલી પ્રાઇઝ સેકન્ડ થર્ડ અને સો કોલ કન્સોલેશન પ્રાઇઝ આપેલી છે તો આ બધી અલગ અલગ જાહેરાતમાંથી તમને પ્રશ્ન પૂછાતા હોય છે 3D સર્ટિફિકેટ ફોર ઓલ ફોર એન્ટ્રી ફોર લોગન
तमारे एंट्री लॉगिन करवी होय तो www आ साइट आपेली छे एनी तो www.youngword.organization આવું કરીને ત્યાં એક જાહેરાત એટલે કે ખુલે તેમાં જઈને તમારે કરવાનું હોય છે. કમ કલર યોર ઇમેજિનેશન, તમને મનપસંદીનો ઇમેજિનેશન થાય એવો કલર પૂરવાનો. તો આવી જાહેરાત એ બે છોકરાઓને એના કાકા કહે છે કે તમે બંને વાંચો. વાવ, ધીઝ ઇન એટ્રેક્ટિવ ઇવેન્ટ્સ. વાવ, એકદમ આકર્ષક, એટ્રેક્ટિવ એટલે કે આપણને તરત જ મનને ગમી જાય એવી આકર્ષક કાર્યક્રમ છે. ધનુષ, વિલ યોર પાર્ટિસિપેટ એટલે કે તું એની અંદર પાર્ટિસિપેટ થઈશ. ધનુષ, શું તું ભાગ લઈશ? આવું રાઘવ આસ રાઘવે પૂછ્યું. શ્યોર, વોટ અબાઉટ યુ? ધનુષ સે શ્યોર એટલે કે ચોક્કસ. અને તું? ધનુષ એવું પૂછે છે, તું એમાં ભાગ લઈશ? આઈ શેલ ઓલ્સો પાર્ટિસિપેટ, રાઘવ સે હું પણ ભાગ લઈશ. આવું રાઘવે કહ્યું. બંને મિત્રએ આ જાહેરાત વાંચીને પછી એવું ડિસાઇડ કરે છે કે આપણે બંને આ પાર્ટિસિપેટમાં ભાગ લેશું. તો ચલો બાળકો, આ સ્ટોરીની અંદર તમને સમજાઈ ગયું રાઘવ અને જે બંને મિત્ર છે ધનુષ, તે પોતાના કાકાના ઘરે જાય છે, ત્યાં પોતે બેંક એકાઉન્ટ ખોલવાની વાત કરે છે, ત્યાં ન્યૂઝ વાંચે છે, જાહેરાત વાંચે છે, પછી બ્લડ ગ્રુપ વિશેની માહિતી મેળવે છે અંકલ પાસેથી. તો બાળકો, આ સરસ રીતે તમને અહીંયા યુનિટ હું આશા રાખું છું સમજાઈ ગયું હશે. તો અહીંયા આપણે પાઠ્ય એટલે કે ટેક્સ્ટબુકનો કોર્સ પૂરો કરી છીએ. હવે આની મેઇન એક્ટિવિટીઝ આ જોવાની છે. બાકી પૂરવાનું તો તમારે બધું આપણે એસએમની અંદર પ્રશ્નો જવાબ વિકલ્પ ને એ બધું આપેલું જ છે. મિનિંગ એટલે કે સ્પેલિંગ ને એ બધું એમાંથી એસએમમાંથી વાંચતું રહેવાનું અને અભ્યાસક્રમ બધો જ તમારે સરસ રીતે એકવાર વાંચી લેવાનો અને સમજી લેવાનો પહેલેથી બધું. હવે આપણે અભ્યાસક્રમની અંદર આવતીકાલે એટલે કે હવે પછીના વિડીયોની અંદર જોશું ત્યારે આપણે એસે રાઇડિંગ એટલે કે જે એસે પહેલો આપણે કર્યો હતો ત્યાર પછીના એસે બાકી છે તેનો અભ્યાસ કરીશું. ત્યાં સુધી તમે બધા વ્યવસ્થિત રીતે વાંચન કરો, ઘરે જ રહો, સુરક્ષિત રહો, તમારા ઘરનું અને તમારું ધ્યાન રાખો. સ્ટે સેફ, સ્ટે હેલ્ધી. થેન્ક યુ સો મચ.